लीला चढ़ाना शाक की रेसिपी। तो स्पाइसी अने चटक केदार आ शाक ने રોટલાના ભૂકા સાથે ચોળીને એટલે કે મિક્સ કરીને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ઘરે આ શાક બનાવતી વખતે સ્પેશિયલ મસાલા પેસ્ટ સાથે આપણે શાકને એકદમ ધાબા સ્ટાઇલ બનાવશું। તો એકદમ સિમ્પલ અને એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું સુરેન્દ્રનગરનું ફેમસ લીલા ચણાનું શાક બનાવવાનું શરૂ કરીએ। લખેલી રેસિપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ, સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડીયો સૌથી પહેલા જોવા માટે। ચટાકેદાર લીલા ચણાનું શાક બનાવવા સૌથી પહેલા ચણાને બાફવા પેનમાં 2 કપ જેટલું પાણી એડ કરી દઈએ। આપણું પાણી ઉકળવા લાગ્યું છે, હવે મેં અહીંયા 250 ગ્રામ અને 1.5 કપ એટલે કે 1 કપની ઉપર 1/2 કપ જેટલા લીલા ચણા લીધેલા છે, તેને બાફવા માટે એડ કરી દઈએ। તો ચણા ફટાફટ બફાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું, અને બાફતી વખતે ચણાનો ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ। અને હવે હાઈ ગેસની ફ્લેમ પર ચણા સોફ્ટ થાય ત્યાં સુધી તેને બાફી લઈએ। તો ચણાને બફાતા ખૂબ જ ઓછો સમય લાગે છે, એટલે કુકરની બદલે આ રીતના ખુલ્લા પેનમાં ચણાને બાફવાથી તેમાં મીઠાશ જળવાઈ રહે છે। તો લગભગ 4-5 મિનિટ જેવું થઈ ગયું છે અને ચણાને ચેક કરીએ તો તે એકદમ સારી રીતે પ્રેસ થઈ જાય છે, મીન્સ તે સારી રીતે બફાઈ ગયા છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને બાફેલા ચણામાં રહેલું પાણી કાઢી લઈએ। તે શાક માટે આપણા ચણા ફટાફટ બફાઈને તૈયાર થઈ ગયા છે અને વધેલા આ પાણીનો ઉપયોગ આપણે શાકની ગ્રેવી માટે કરશું। તો હવે શાક બનાવતા પહેલાં કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવવા માટે ખાયણીમાં 10-12 લસણની કળી, 1/2 ચમચી જીરું અને 1 મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈએ। તો બધી વસ્તુ ક્રશ થઈ ગઈ છે અને આપણી સ્પાઇસી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે શાકમાં એડ કરવાની ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા કરી લીધેલા છે, સાથે મેં 4 નંગ જેટલી લીલી ડુંગળીના સફેદ અને લીલા ભાગને અલગ કરીને કટ કરી લીધેલા છે। તો શિયાળામાં લીલી ડુંગળી સિઝનમાં છે એટલે મેં તેનો ઉપયોગ કરેલો છે, તમે તેની જગ્યાએ 2 સૂકી ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો। અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 લીલા મરચાના ટુકડા એડ કરી દઈએ અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને ટમેટા ડુંગળીની સ્મૂથ પ્યુરે તૈયાર થઈ ગઈ છે। તો હવે શાક વઘારવા પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તો કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કરી શકો છો। હવે ગરમ તેલમાં 1/2 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને રાઈ અને જીરુંને સારી રીતે કકડવા દઈએ। તમને રાઈ જીરું કકડી ગયા છે, હવે મેં અહીંયા સૂકા મસાલામાં 2 સૂકા લાલ મરચાં, 1 તમાલપત્ર, 3 લવિંગ અને 1/2 ઇંચ જેટલો તજનો ટુકડો લીધેલો છે, તેને એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ। તો સૂકા મસાલાને આ રીતના તેલમાં સોતે કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા શાકમાં આવે છે। તો આપણા મસાલા સોતે થઈ ગયા છે, હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે, તેને એડ કરીને ધીમ આ ગેસ પર ચણાના લોટનો કલર બદલાય ત્યાં સુધી તેને રોસ્ટ કરી લઈએ। તો થોડા ચણાના લોટને આ રીતના રોસ્ટ કરીને ગ્રેવીમાં એડ કરવાથી તે શાકના રસાને એકદમ સરસ થિકનેસ અને ક્રીમીનેસ આપે છે। તો લગભગ 1 મિનિટમાં જ આપણો ચણાનો લોટ સારી રીતે રોસ્ટ થઈને તેનો કલર બદલાઈ ગયો છે। તો હવે શાકમાં એડ કરવાની મસાલા પેસ્ટ બનાવવા માટે વાટકીમાં 1 મોટી ચમચી જેટલી તૈયાર કરેલી કાઠિયાવાડી લસણની ચટણી, 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને શાકનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ, સાથે 1/2 કપ જેટલી છાશ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો મસાલા પેસ્ટમાં પાણીની જગ્યાએ થોડી છાશ એડ કરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે। તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે, હવે તૈયાર કરેલી મસાલા પેસ્ટને તેલમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે સોતે કરી લઈએ। તો મસાલા પેસ્ટને આ રીતના તેલમાં સોતે કરવાથી શાકનો સ્વાદ 100% ઢાબા સ્ટાઇલ આવે છે। તો આપણી મસાલા પેસ્ટ સારી રીતે સોતે થઈ ગઈ છે, હવે તૈયાર કરેલી ટમેટા અને ડુંગળીની ગ્રેવીને એડ કરી દઈએ અને આપણી ગ્રેવી ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે, હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરી લઈએ। તો ગ્રેવીને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે
અને તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી તે પેનના તળિયે ચોટે નહીં। તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ તો આપણી ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે। તો હવે આ સમયે ગ્રેવીમાં એડ કરેલી લીલી ડુંગળીના કટ કરેલા લીલા ભાગને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। અને હવે ગ્રેવીમાં બાફેલા ચણાને એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। તો આપણા ચણા ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આ રીતના મેશર કે પછી કોઈ પણ માટકીની મદદથી થોડા ચણાને અધકચરા મેશ કરી લઈએ। તો ગ્રેવીમાં આ રીતના થોડા ચણાને મેશ કરવાથી તે ગ્રેવીને એકદમ સરસ ટેક્સચર આપે છે। તો મેં અહીંયા થોડા ચણાને અધકચરા મેશ કરી લીધેલા છે। તો હવે શાકની ગ્રેવીનો રસ્વો કરવા માટે બાફેલા ચણામાંથી વધેલા પાણીને ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। તો શાકનો રસો કરતી વખતે ઠંડા પાણીની જગ્યાએ થોડા ગરમ પાણીનો ઉપયોગ કરવાથી શાકનો કલર અને સ્વાદ જળવાઈ રહે છે। અને હવે ઢાંકણ ઢાંકીને શાકને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે ઉકાળી લઈએ જેથી ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર આપણા ચણામાં એડ થઈ જાય અને શાકનો રસો પણ ઘટ થઈ જાય। તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ। તો તમે જોઈ શકો છો કે ગ્રેવીની ઉપર તેલ છૂટું પડી ગયું છે, સાથે આપણો રસો પણ એકદમ સારી રીતે થીક થઈને તૈયાર થઈ ગયો છે। તો શાકનો રસો તમને જે રીતના પતલો કે જાડો જોતો હોય તે રીતના તમે રાખી શકો છો। તો હવે તૈયાર થયેલા શાકમાં 1/2 ચમચીલો ગરમ મસાલા પાવડર, 1 ચમચીલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ, સાથે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચીલો ગોળ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું શાક તૈયાર થઈ ગયું છે। તો હવે શાકને સર્વ કરતાં પહેલાં તેની ઉપર એક સ્પેશિયલ તડકો કરી લઈએ। તો તેના માટે તડકા પેનમાં 2 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમ તેલમાં 1/2 ચમચીટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને હવે ગરમાગરમ તડકાને શાકમાં એડ કરી દઈએ। તો તૈયાર થયેલા શાક ઉપર આ રીતના થોડો તેલનો તડકો એડ કરવાથી શાકનો સ્વાદ એકદમ ધાબા સ્ટાઇલ આવે છે। તો આપણું ટેસ્ટી લીલા ચણાનું શાક તૈયાર થઈ ગયું છે, હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ। તો રોટલા સાથે ખાવાની મજા આવે તેવું આપણું ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે। તો હવે શાકને સર્વ કરવા માટે વાટકામાં 1 રોટલાના ભૂકાને આ રીતના ચોળીને એડ કરી દઈએ અને હવે તેની ઉપર શાકને આ રીતના સ્પ્રેડ કરીને એડ કરી દઈએ। તો હાથેથી ક્રશ કરેલા રોટલા સાથે ખાવાની મજા આવે તેવું ટેસ્ટી લીલા ચણાનું શાક ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।